આપણે આ વિડિયોમાં કેટલાક એક્સપોનેન્શિયલ એક્સપ્રેશન એટલે કે ઘાતાંકીય પદાવલી વિશે સમજ મેળવીશું. ધારો કે આપણી પાસે 10 ઇન્ટુ 9 રેઝ ટુ ટી બાય 2 પ્લસ 2 પાવર ઇન્ટુ 5 રેઝ ટુ 3 ટી પાવર છે, અને આના બરાબર આપણે a ઇન્ટુ b રેઝ ટુ t સ્વરૂપમાં ઉકેલ લાવવાનો છે. આપણે આને એક્સપોનેન્ટ પ્રોપર્ટી એટલે કે ઘાતાંકના ગુણધર્મોના આધારે ઉકેલી શકીએ. આના બરાબર 10 ઇન્ટુ આપણે આ ટર્મને પ્રોપર્ટીનો યુઝ કરીને ઉકેલીએ. દાખલા તરીકે જો મારી પાસે 9 રેઝ ટુ a પ્લસ b હોય તો તેના બરાબર 9 રેઝ ટુ a ઇન્ટુ 9 રેઝ ટુ b થાય. આથી આ ટર્મના બરાબર 9 રેઝ ટુ t બાય 2 ઇન્ટુ 9 સ્ક્વેર મળે. હવે આપણે આ 5 રેઝ ટુ 3 t પાવરને ઉકેલીએ. જો આપણી પાસે a રેઝ ટુ b ઇન્ટુ c પાવર હોય તો તેના બરાબર a રેઝ ટુ b અને હોલ ટર્મનો c પાવર થાય. આથી આના બરાબર પણ 5 રેઝ ટુ 3 અને આખાનો t પાવર થાય. અહીં આપણે આ રીતે એટલા માટે લખ્યું છે કારણ કે અહીં આપણને એક સંખ્યા મળશે અને તે સંખ્યાનો t પાવર થશે, અને અહીં આપણને રેઝ ટુ t પાવર જોઈએ છે. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો 9 સ્ક્વેર આપણને 81 મળે, અને તે જ રીતે 5 ક્યુબ આપણને 125 મળે. હવે આપણે 9 રેઝ ટુ t બાય 2 પાવરને ઉકેલીએ. આથી 9 રેઝ ટુ t બાય 2 પાવર બરાબર 9 રેઝ ટુ 1 બાય 2 ઇન્ટુ t પાવર લખી શકીએ. હવે આપણે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આના બરાબર 9 રેઝ ટુ 1 બાય 2 રેઝ ટુ t પાવર. હવે આ 9 રેઝ ટુ 1 બાય 2 પાવર આપણને કેટલા મળે? તો તેના બરાબર આપણને 3 મળે, અને 3 રેઝ ટુ t. આથી 9 રેઝ ટુ t બાય 2 પાવરના બરાબર 3 રેઝ ટુ t પાવર મળે. હવે આના બરાબર 10 ઇન્ટુ 81 ઇન્ટુ 3 રેઝ ટુ t પાવર ઇન્ટુ 125 રેઝ ટુ t પાવર. અહીં 10 ઇન્ટુ 81 બરાબર 810 મળે. હવે 3 રેઝ ટુ t ઇન્ટુ 125 રેઝ ટુ t બરાબર શું મળે? એક્સપોનેન્ટ પ્રોપર્ટી પ્રમાણે જો a b હોલ રેઝ ટુ t હોય તો તેના બરાબર a રેઝ ટુ t ઇન્ટુ b રેઝ ટુ t મળે. હવે તે જ રીતે જો a રેઝ ટુ t ઇન્ટુ b રેઝ ટુ t હોય તો તેના બરાબર a ઇન્ટુ b રેઝ ટુ t મળે. એટલે કે જો 3 રેઝ ટુ t ઇન્ટુ 125 રેઝ ટુ t પાવર હોય તો તેના બરાબર 3 ઇન્ટુ 125 રેઝ ટુ t પાવર થાય. આથી આના બરાબર આપણને ઇન્ટુ 3 ઇન્ટુ 125 રેઝ ટુ t પાવર મળે. આથી આના બરાબર 810 ઇન્ટુ 3 ઇન્ટુ 125 એટલે કે 375 રેઝ ટુ t મળે. આથી આ આપણને a ઇન્ટુ b રેઝ ટુ t સ્વરૂપમાં મળે છે. જો આપણે આ બંનેને સરખાવીએ, અહીં 810 આપણને a મળે અને 375 રેઝ ટુ t બરાબર b રેઝ ટુ t પાવર મળે. આપણે આને પ્રથમવાર જોઈએ તો આપણને ઘણું અઘરું લાગે, પરંતુ એક્સપોનેન્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે તેને સરળ રીતે ઉકેલી શકીએ.